દેવારામ બાપાની જય ગંગા માતાની સર્વે ઉગમ ફોજની જય એ ભાઈઓ એમના બેસી જાય બેનો પણ લાઈનમાં એમના બેસી જાય આ તો ખાલી પાંચ દસ મિનિટ આશીર્વાદ રૂપે સદગુરુના દેવના નામના અને સદગુરુદેવ બોલાવે એ બોલીએ બાકી ભક્તિપદની વાતો આપણે દરેક કરીએ લોકો અવનવી જાણે અજાણે થાતી બધી પણ વાતો લોકો કરે ને પણ નહીં જાવે એ નહીં જાવે જેને સાચા સંતોષ સેવા એ નર નહીં જ આવે સોળવલું સોનું ઘાટ ગળાતા 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 છે એમ કહેવાય છે કે સો થઈ જાય પણ એ પણ બજારમાં વેચવા જાય કાંઈક પણ એનું મૂલ્ય આવે એમ જેને ઘરમાં જેને ભક્તિ કરીને એ કાયમિકના માટે અજર અમર આંબો છે અને એની પ્રકૃતિ એનું નક્કીપણું એ આપણને કેમ દેખાય ને ક્યારે દેખાય પણ અત્યારે દરેક આપણે આ જોઈએ છીએ આ બે દિવસનો આનંદ લ્હાવો આજે જયંતિભાઈ એટલે જયંતિ બાપાના દીકરા ઘનશ્યામભાઈ એમની દીકરી ગીતાબેનના લગ્ન ખૂબ ભાવપ્રેમ ભાવનાથી ખૂબ આનંદપૂર્વક સદગુરુદેવની દયાકૃપાથી એના આશીર્વાદથી ખૂબ બધાએ લાભ લીધો આનંદ માનો અને કાયમિકના માટે દાદા સદગુરુ આવા કાયમિકના માટે લાભ આવા આનંદ ઉત્સવ કરાવતા રહીએ અને કરાવવાના છે અને આપણે દરેક નજરો જોઈએ ને એટલે દીકરીબહેનને પણ ઓળાવી એનું પણ આપણને હર્ખ અને શોખ પણ ના માટે સદ્ગુરુદેવની કૃપા છે એટલે આપણી માટે હાજરા હાજુ દરેક સંતો મહાપુરુષો છે અને એની અત્યારે હાજરી પણ બોલે ને આ પ્રમાણો કહેવાય જ્યારે દેવારામ બાપા જ્યારે છૂત અછૂતના ભેદભાવ મારા તારાના જમાના રાજા સાહેનો જમાનો અને બીજા તો કરે ને કદાચ કહેતો ઠીક છે પણ મોટા ભાઈ એટલે ઉકા બાપા પણ દેજુ બાપાને ઠપકો આપતા દેજુ બાપાને ઠપકો આપતા પણ એ ને પોતાને ખ્યાલ નહોતો પણ જ્યારે સદગુરુ પૂંજારામ બાપા ઉકા બાપાને મળ્યા ત્યારથી ખબર પડી કે નાના સોળ વાલ ને કૃતિ જે કરો છો કપિલ મુનિની વાત તમે તો સાંભળી હશે ટૂંકી વાત કરું છું બહુ જ્ઞાની ધ્યાની ત્યારે એની માં પણ થોડુંક તરછોડતા પણ માએ કીધું કે દીકરા આટલી બધી તું સત્સંગની વાત કરેશ જ્ઞાનની વાત કરે ધ્યાનની વાત કરેસ પણ સમજણ તો કાંઈ મને પડતી નથી ત્યારે કપિલ મુનિએ કીધું માં એની માટે ગુરુ કરવા પડે તો કે દીકરા મારે ગુરુ ગોતવાય ક્યાં જાવું તું જ મારો ગુરુ થઈ ગયા ને એટલે એમ કહેવાય છે કે રામ નામ સત નામનો ઉપદેશ આપ્યો હું અને તુંના ભેદ ઓળખાવ્યા સદગુરુની જેને મૂળદાશે ટૂંકમાં કીધું કે બે વિનાના બાવનમ ન મળે મોંઘે મૂલે મુર્દાસ કે બેનો એક કરે ને એની વાત બાવન બાર બોલે જે લક્ષ હતું પ્રાપ્ત કરાવ્યું ત્યારે માને આખા રૂવાળા ઉભા થઈ ગયા ઓહો દીકરા આ ગમન કરની વાત માને તરત જ આંસુ આવ્યા અને જ્યાં આંસુ પડ્યા અહીંયા સિદ્ધપુર પાટણ જ્યાં માતૃશ્રાદ્ધ થાય છે એ બિંદુ સરોવર નામ પડ્યું ક્યારે એટલે આમાં તો જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી અવનવી વાત થાય ને જ્યારે ઉકા બાપાને પૂંજારામ બાપા મળ્યા ત્યારે ઉકા બાપાએ પણ દેવજી બાપાના પગ પકડ્યા કે ભાઈ મેં જે વાત કરી મારી ભૂલ થાય છે અને જે તમે ગ્રહણ કર્યો જે રસ્તો અપનાવ્યો એ સોળવાલને એક રતિ છે એટલે એ જગત છે કોઈ સારા કહે કોઈ બુરા કહે અપની મતી એનું સારા અને એક માણસની અનેક છબીઓ કોઈ પૂજે અને કોઈ પછાડે મૂળ પુરુષને લાભ આની પછી અનેક રંગ ચિતરાવે ભૂલી ભૂલી દુનિયા ફરે છે દીવાની એટલે આજે વર્ષો થઈ ગયા અમારા મારા જ બેન એક આવ્યા હતા હમણાં દર્શન માટે જયંતી બાપાને મેં ઓળખાણ કરાવી એટલે મેં બેનને કીધું મેં બેન પીપળિયા કેરી આવી તો કે મારા લગ્ન થયા ને ત્યારે અમે રોટલો ખાવા અહીંયા દેવજી બાપા તેડી આવ્યા હતા ઓગણીસ ઓગણીસો એકોતેરમાં કેટલા એકોતેરમાં અહીં રોટલો ખાવા આવ્યા હતા તે દુના કે આ જ પીપળિયા મેં જોયું અને અમારે અમારા મામા નથી એટલે દેવજી બાપા આમ ગોકળભાઈ મારા લગ્ન ટોટલી લગ્નના એમ મામેરા દેવજી બાપા એ ફીરા છે એટલે સંતો મહાપુરુષોની દયાકૃપા છે અને વરસતી રહે એટલે કાયમિકના માટે ભાવ પ્રેમ ભાવના તમારી દરેક સત્સંગી ભાઈઓનો આપણે જોઈને કાયમિકના માટે આનંદ થાય આવો આનંદ દાદા ઉગારામ બાપા પૂંજારામ બાપા અર્જુન દાદા કરાવતા રહી એટલી જ આપણી માગણી કરવાની છે સદગુરુ દેવની જય કોઈ પણ ભક્તોના કામ કરવા ભગવાન કાંઈ આકાશમાંથી ઉતરતો નથી સદગુરુ અંતરિક્ષ જે એના એને સહાય કરતા રહીએ છીએ મારા આંગણે આ શુભ પ્રસંગ આવ્યો દાદાની તિથિ ગઈ અહીંયા ભડકું આપણે સૂર્યમાના લાડવા કરીને એટલે રશ્વિનભાઈનો મને ફોન આવ્યો કે મણ ભડકું લીધું છે એ હું ત્યાં મોકલી દઉં છું કે તું કઈ વાંધો નહીં પછી મને મનમાં વિચાર આવ્યો Ini adalah prasangka saya. Riddhi, Siddhi, Didit. માણને એવો વિચાર ન આવે મારે કંઈ ગુરુદ્વારે મગાય જ નહીં પણ કુદરતી બધા પ્રસંગ બને છે ને શ્યામણમાં તો કેટલું એણે દીધું હોય છે આપણને એમ થાય કે સદગુરુ આપણને કાયમ સહાય જ કરે છે બે ત્રણ દિનની વાર હતી ગોરધન બાપાનો ફોન આવ્યો કે ભાઈ હું કામકાજ હાલે મારે આટો મારવા આવું છું કીધું આવું ભાઈ હવે એ મારો ગુરુદ્વારો મારે તેમનો કહેવાય કે તમે મારા કામનું ધ્યાન રાખજો કહેવાય પણ એ અહીંયા આટો મારો આવ્યો વ્યવસ્થા થતી હતી પણ મેં તો મારા મનમાં નક્કી કર્યું મારે અહીંયા ઉગારામાં આવ્યા એટલી સંતોની દયા છે ને એની કૃપા કાયમને માટે વર્ષે છે વરસથી રહેશે માણા એમ કે એને તો ભાઈ અજાર હાથવાળાની સહાય છે તે આપણે હજાર હાથવાળાની સહાય કહેવાય તમે તમારી નજરને સામે જોયું કેવડી મોટી વ્યવસ્થા કરેલી હતી એ જેમ પંખી હકેલે એમ સંકેલાઈ ગઈ ને સેવા કરનાર ભાઈઓ દરેક ના હૃદયમાં સેવાનો ઉમંગ આપનાર કોણ હોય છે કોણ હોય છે આપણા ગુરુજને કરોડ પૈસા દેતાય કામ નથી થતું એ તો બધાય જાણે જ છે ને એટલે સદગુરુ સાહેબ દરેક કાર્યોની અંદર મદદરૂપ થઈ રહ્યા છે દરેક રીતે આપને પ્રેરણા આપી રહ્યા છે મારા ઉપર તો કોણ જાણે બધા સંતોની દયા હું એમ કહું છું દેવારામ બાપા તો મારા બાપ અને ગુરુ એટલે બધી રીતે મારે એની મર્યાદા રાખવી પડે આમાં એકદમ હૃદય ભોળું પણ સ્વભાવ થોડોક કડક એટલે એની પાસે કંઈક કહેવું હોય તો મારે કઈ હકાય નહીં પણ દાદા બલારામ બાપા મામૈયા બાપુ જીવા બાપા આ બધા પુરુષોએ મને દીકરાની જેમ લાડ લડાયો એવો ભાવ રાખ્યો અને બધી રીતે ભક્તિભાવમાં સદગુરુની કાયમ કરુણા વરસતી રહી અને બધા સંતોના આશીર્વાદથી આપણે આનંદ કરીએ છીએ તો આજે લગ્ન પ્રસંગની અંદર બોળા સમુદાયની અંદર દરેક સત્સંગી ભાઈઓ બહેનોએ હાજરી આપી ની વ્યવસ્થા તો સદગુરુએ જ કરી પણ છતાંય ક્યાંય ખામી રહી હોય કોઈ વ્યવસ્થા અવ્યવસ્થા થઈ હોય તો એ બદલ તમારો નાનો બાળક જાણી મને ક્ષમા આપવી બાકી તમે વિવેકી પુરુષો છો તમને કોઈને કાંઈ ખોટું લાગે કે ઓલું નથી કાયમને માટે ભાવથી બધે દરેક સત્સંગી ભાઈઓ બહેનો હાજરી આપો છો આપી રહ્યા છો અને ભાવ વધતો રહે છે એ આપણા સદગુરુની આપણા ઉપર અનહદ કૃપા છે કરુણાની વાદળી કાયમને માટે વરસી રહી છે ને વરસવાની છે ઠીક છે લૌકિક કાર્યો તો આપણા સદગુરુની દયાથી સફળ થાય છે પણ એ એક વસ્તુ ગોણ છે એનાથી વિશેષ તો ભક્તિ માર્ગની અંદર જે આપણને ઉન્નતી થાય ભક્તિ માર્ગની અંદર જે સદગુરુથી તાર સંધાય સદગુરુથી લક્ષ્યનું અનુસંધાન થાય અને ગુરુ સ્વરૂપનો જે જીવનની અંદર આનંદ પ્રાપ્ત થાય એ સદગુરુની મોટામાં મોટી કૃપા સમજવી એથી કૃપા કોઈ મોટી નહીં સદગુરુએ આપણને પોતાના કરીને સ્વીકાર્યા એ આપણા માટે એની અનહદ કૃપા કહેવાય ભાઈ હમણાં ભજનમાં દોવો બોલ્યો ને કે અંસાહેરો મીઠો રતન તણાતા જાય કરમહીણા માનવીય સંખલે મુઠે ભરાય તો સદગુરુને ધન્યવાદ આપવા પડે આપણે અભાગીને સહભાગી બનાવવા સંખલે મોઠી ભરનારાઓને રત્ન હસ્તગત કરાવવા એ સદગુરુની અઢળક દયા કહેવાય ને સદગુરુની અઢળક દયા કહેવાય તો આપણા હૃદયની અંદર ભક્તિભાવનું પ્રાગટ્ય એ મોટામાં મોટી સદગુરુ સંતની દયા અને કૃપા કૃપાથી જે કામ થાય એ કરોડોના ખર્ચે પણ થતું નથી કૃપાથી જે કામ થાય એ બુદ્ધિ ગમે એટલી તમે દોડાવો તો એનાથી પણ થતું નથી કૃપાથી કામ થાય એ સમૂહ બળથી પણ નથી થતું કૃપા કોઈ અવલોકિક વસ્તુ છે કૃપાથી જે કામ થાય એનો ઉઠાવ અને એનો રંગ કાંઈક બીજો હોય કારણ કે એક એક કાર્યની અંદર ગુરુ ગુરુભક્તિનો ભાવ વિલસતો હોય એનો ઉઠાવ કાંઈક અનેરો આવે છે અનેરી આવે છે સંસાર કાર્ય અત્યારે થોડીક મોહિક થઈ ગઈ છે મોહિક ત્યારે આપણને સદગુરુની દયાથી કૃપાથી લગ્નવિધિ જેવા કાર્યની અંદર પણ ગુરુ ભક્તિનો ભાવ બધે દેખાય એ આપણને એમ થાય કે ખરેખર સદગુરુની આપણા ઉપર રખેવાળી છે તો ભૂલી જાય એવું છે મારગ છાતરી જાય એવું છે પણ સદગુરુ આપને ભાઈ એવા મળ્યા છે ને આપણે ભૂલીએ તો ભૂલવા દઈએ નહીં એવા છે આપણે ભૂલીએ તોય નો ભૂલવા દે એવા આપણને ગુરુ મળ્યા છે એવી આપણા ઉપર કૃપા કરી છે ગુરુ કૃપા છે અપાર જેનો વાણીનો પામે પાર વાણીથી ગુરુ કૃપાનું વર્ણન ન થઈ શકે જે વસ્તુ વાણીના વિષયમાં નો આવે બુદ્ધિના સમજવામાં નો આવે એવો કૃપાનો વિષય છે મીરા તોરા દે दे રાણી એની તો નેસળ ભક્તિ હતી પણ एक આ એક ગુનિકાને ઉગારી ક્યાં કોઈ હતી सती મીરા तोरा दे रूपा दे ઘણા જન્મની કમાઈએ કરીને જેને બાલ્ય વયથી ભક્તિનો રંગ લાગ્યો અને એનો ઉગારો થયો હોય ને મહાસતીઓ બની હોય તો કંઈ નવાઈ નથી પણ વૈશલી એક ગુનિકા વેશ્યાવારાહી નામની એ ક્યાં કોઈ અતિશીલ સતી પણ એના ઉપર ખાલી મહાપુરુષની કરુણાની દ્રષ્ટિ પડી વેશ્યાવૃત્તિ કરનારી બાઈને મહાન સતી બનાવી અને એનો હાથમાં રહેલો હાર ભગવાન જગતનાથની મૂર્તિએ લાંબી ડોક કરીને સ્વીકારી લીધો કે ભાઈ નાખી દે મને આભેટ કાંઈ નડતી નથી આપણે એમ થાય કે વારાહીની જીવનનું પરિવર્તન થયું જગન્નાથની મૂર્તિએ ડોક લંબાવી પણ એ કરુણા વશિષ્ઠ ગુરુની હતી ગુરુ કૃપા આવી છે કૃપા આવું કામ કરે છે જે બુદ્ધિના વિષયમાં ન આવી શકે એવું કામ ગુરુની કૃપા કરે છે રાણી એની નેશળ ભક્તિ હતી પણ ગુનિકા ક્યાં હતી કોઈ સતી નાથ નિરંજન તેરા ઘર તો અકળ છે આમાં માંડ માંડ પહોંચ્યા છે નર કોકમથી કુંવરનું જેથી મામેરું પીરું તે મહેતાની ગાંઠે મોડી ક્યાં હતી કુંરબાઈનું મામેરું પૂરવા મહેતો જ એની ગાંઠે ક્યાં મોડી હતી પણ એટલું બધું કેમ આવ્યું ક્યાંથી આવ્યું કેમ પુરાણું એ કોઈના બુદ્ધિના વિષયમાં આવે ખરો હે એ કૃપાનો માર્ગ એ કૃપાનો માર્ગ છે ગુરુ કૃપા છે અપાર જેનો વાણીને પામે પાર તમે સમજાવી હમજાવીને થાકી જાવ છતાંય પ્રકૃતિના પડદા તૂટવાન વાલા એ ગુરુની દયા વિના અશક્ય છે અહીંયા આપણી કથણી બગણીનું કાંઈ કાયમ ન આવે વાલા કઈ કાયમ ન આવે જેના આપણે આખ્યાનો વ્યાખ્યાનો કહીએ છીએ કે લીલલે સો મહિના સુધી કુંભારાણાને સમજાવવાને માટે ધું ધોકાવ્યા જરાક કુસંગ થયો ત્યાં પાતો હતો ન્યાન્ય જઈને ઉભો રહ્યો તે લીલનને એમ થયો કે હરું ગુરુ કૃપા વિના વાત તો જાણે હાચી છે વીજની જીભની ગમે એટલી કૂથલી કરીએ પ્રકૃતિનો પડદો ગુરુ વિના કોઈ તોડી ન હગે પલટી ગયો છ મહિનાની મહેનત લીલલની નિષ્ફળ ગઈ જ્યારે મેઘધારવા સદગુરુ પધાર્યા એક શબ્દ કુંભારાણાને ન કીધો ખાલી બસ એના ઉપર લેસર કિરણ જેવી એક કરુણાની દ્રષ્ટિ કરી બસ કાંઈ કીધા વિના જે મૂળ ભાવ હતો એ પાસો પ્રગટ થઈ ગયો કોહો હો નજર કામણગારી એવું જે ગાવામાં આવ્યું છે એ વાત હાવ હાચી છે મહાપુરુષોની દ્રષ્ટિ કરુણા દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ અતિ જળ પ્રકૃતિના પડદા હોય એને તોડી નાખે છે

આપણને એમ થાય કે આપણા ડાપણથી કાયમ કામ થયું ના હો ડાપણથી કાય નો થાય એની દયાથી થાય દયાથી કરુણાની દ્રષ્ટિ પડી કુંભારાણાના હૃદયમાં જે ભાવના વેરણ શેરણ થઈ ગઈ તે પાછી કેમ સંકેલાય ને એકરૂપ જ્યોતિ પ્રગટી ગઈ एवी दिलीप उगाराम दादा ने दृष्टि एवा काम किया पुंजराम बाबा ने दृष्टि एवा काम किया अर्जुन दादा ने दृष्टि एवा काम किया लवो दादा ने दृष्टि एवा काम किया देवाराम बाबा ने दृष्टि एवा काम किया બલારામ બાપાની દ્રષ્ટિમાં મૈયા બાપુની જેવા બાપાની આ બધા પુરુષોની દ્રષ્ટિએ આપણી ગંગામાં કામ કર્યા છે અને જેના થયા હોય કામ આપને કાને વાત નાખે તે ખબર પડે કે વાહ ભાઈ વાહ તમારી વાત જાણે હાચી છે મહાપુરુષોની દ્રષ્ટિથી કામ થાય છે એ વાત હાવ હાચી છે એટલે એવી ગુરુ કૃપા પાર જેનો વેદ ન પામે પાર વેદ શાસ્ત્રોના જે સિદ્ધાંતો હોય એ કુદરત મહારાજે જગત રચ્યું અને જગતની રચના પ્રમાણે જે કાયદા કાનૂન ઘેડાઈ કલમો ઋષિ મુનિયો વેદ શાસ્ત્રોની અંદર લખી હોય ને લખી હોય તે સોલ ને એક રતિ સત્ય હોય ભાઈ શાસ્ત્ર વચન કોઈ દી મિથ્યા નું માનવું પણ મહાપુરુષોની દ્રષ્ટિ શાસ્ત્રો એ જે વચન કહ્યા હોય એનાથી કંઈક બારું કામ કરી દે છે કયા કર્મો ભોગવવા પડે આ શાસ્ત્રો નું વચન જ છે નકર આપને ક્યાં ખબર હતી કયા કર્મો ભોગવવા પડે આ શાસ્ત્રોનું વચન ને સોલવાલને એક રકી સત્ય સદગુરુની દયાથી કર્મના ભોગવટા છૂટી જાય છે ને આ કૃપાનો વિષય આ કૃપાનો વિષય નગર જેસલને નરકનો કીડો ન થવો પડે અને અતિ ઘોર નરકનો કીડો થવો પડે કે ન થવું પડે સિદ્ધાંત પ્રમાણે શાસ્ત્ર વચન પ્રમાણે એની ગતિ એ જ થાય ગુરુની કૃપા તમે જુઓ ઇનાય જન્મના ના ઊંધો પીર બનાવીને ઋષિ એ જે લીજત લીધી એ સ્વરૂપ નો લીજત લેતો બાર કરી દીધો આ કૃપા લખ્યા ભેખ્યા બારી સદગુરુની કૃપાની વાતો છે લખ્યા ભેખ્યા માં નો આવે બગણી માં એ ન આવે ગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘ્રત સદગુરુ કૃપા કરે તો દૂધમાંથી તત્વ મળે દૂધનું ઘી ક્યારે થાય કે મંથન થાય ત્યારે સદગુરુની કૃપાથી જીવ દશા એ દૂધ છે અને શિવ સ્વરૂપની પ્રતીતિ ઘ્રત છે ઘ્રત દૂધમાંથી ઘ્રત જ્યારે સદગુરુ પાસેથી ગુરુગમનું મેરવણ પ્રાપ્ત થયું ત્યારે થયું ને જે મહાપુરુષોએ અનુભવના વલોણા કર્યા છે ત્યાંથી આપને મેળવણ મળે અને એ મેળવણ મળતા દૂધમાંથી ઘી થાય જીવ દશા મટાડીને શિવ સ્વરૂપે સ્થિતિ કરાવી દેનાર તત્વ સ્વરૂપે બનાવી દેનાર એક વાત યાદ રાખવી ગુરુ ઈશ્વર ઓળખાવતા નથી ઈશ્વર રૂપે બનાવે છે ઈશ્વર રૂપે બનાવે છે તું છો તું છો એની વાત ઈ પ્રતીતિ કરાવનાર ગુરુ છે ગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ગ્રત ઈશ્વર રૂપે બનાવે છે ઈ વાત તમારી માથે એવા ગુરુ છે ને એટલે તમને મનાય ન કરવી એટલે તરત તમે પ્રશ્ન કરવા ઊભા હોત થાવ બાપુ ફાકા મારો આપણે કાઈ ભગવાન ન થાય કયો કે ન પણ તમારી માથે એવા ગુરુ છે ને ને એ સ્વરૂપનું લક્ષ્ય અનુસંધાન કરાયું એટલે તમને પ્રશ્ન નથી થતા વાત મનાઈ જાય છે આય ગુરુ કૃપા ને આય ગુરુ કૃપા દૂધ મટીને થાય ગ્રથ મેળવણ મંથન બધું મટી જાય લક્ષ્યધારી ગુરુ મળતા મેળવવાનું ને મથવાનું બધું પડતું મુકાવી દીધું ને હે ક્રિયા કરાવવા કશું ભી નહીં પેલો લાભ તો સદ્ગુરુ મળતા એ થયો કે કરતૃત્વ ભાવને મૂળમાંથી કાપી નાખ્યો આ ગુરુ કૃપા ભાઈ મારા નાથ આવા સદગુરુ આમ લાભેશ્વરનાથ જેવા ગુરુ ન હોય માંથી કરતૃત્વ ભાવ છૂટવો બહુ અઘરો છે કંઈક કંઈક ઊંડાણમાં કરવાની ઈચ્છા રહી નવ કરોડના તારણહાર ધર્મરાજાને મનમાં કરતુત્વ ભાવની ઈચ્છા રહેતી હતી જ્યારે ભગવાન કૃષ્ણએ યજ્ઞ કરીને મહિમા સમજાવી દીધો અને પછી તાર લાગ્યો ભાઈ પોતાને ખ્યાલ આવતા વિશેષ મહિમા સમજાતા પોતે તૈયા અને નવ કરોડ ને તાર્યા ક્યારે કે આવા કૃપાધારી માથે સદગુરુની સાયા પડી ત્યારે ત્યારે એટલે કરતૃત્વ ભાવ આ કરવું પડે આ કરવું પડે આ કરવું પડે આ કર્યા વિના નો ચાલે એ ઊંડાણમાંથી કરતૃત્વ ભાવ ગુરુની દયા વિના કોઈ દિન નષ્ટ થતો નથી સદગુરુની દયા હોય તો જ કરતૃત્વ ભાવ નષ્ટ થાય છે અને કરતૃત્વ ભાવ નષ્ટ થાય ત્યાર પછી જ તમારી પરમધામમાં જવાની યાત્રા શરૂ થાય કરવું પડે ત્યાં સુધી યાત્રા હજી આપણી શરૂ થઈ જ નથી ગુરુ કૃપાએ એ એનું કૃપા દ્રષ્ટિનું લેસર કિરણ આવે ત્યારે કરતૃત્વ ભાવની જે અંકુર ફૂટ્યું છે એને જળમૂળમાંથી કાઢી નાખે કાઢી નાખે દૂધ મટીને થાય ગ્રહત મેળવણ મંથન બધું મટે ગુરુકૃપાથી તુરત એવી ગુરુકૃપા છે અપાર જેનો વાણીનો પામે પાર તલમાંથી તેલ ચકમગથી અગ્નિ વિના કર્મે પ્રગટાય ગુરુ ગુરુદ્રષ્ટિ કૃપા ભરેલી નામને રૂપ મટી જાય તલમાંથી તેલ કાઢવો હોય તો ઘાણીમાં નાખવા જોઈએ તલમાંથી તેલ દૂધમાંથી ઘી મેળવવું હોય તો વલણું કરવું જોઈએ ત્યારે વગર વલોણું કરે અને વગર ઘાણી માંડે જેને ખાલી નામનો વિશ્વાસ આવ્યો ને એ સ્વરૂપ ભાનના લક્ષ્યમાં સિદ્ધ થઈ ગયા ખાલી નામનો વિશ્વાસ આવ્યો કે મારો ગુરુ મારો ભગવાન છે જે મને વસ્તુ આપી તે સત્ય છે આટલી નિષ્ઠા નિષ્ઠાથી યોગીઓ જે લાંબા સમયે તપસ્સર્યા કરીને સ્વરૂપભાન ને પામે છે એ આ વિશ્વાસથી પામી ગયો ગુરુ કૃપા

જે દીવો બળે છે એને ખાલી આપણે સુરતાની વાઈટ અડાડી દીવો એટલે કાંઈ કડું કાકડી કહ્યાં વગર દીવે દીવો થઈ જાય બ્રહ્મનિષ્ઠ ગુરુ અનુભવનો જલતો દીવો છે બ્રહ્મનિષ્ઠ ગુરુ અનુભવનો જલતો દીવો છે એ જલતા દીવાને આપણી થોડીક વાર જો સુરતાની વાઈટ અડી જાય જેને ગુરુમાં ભાવ અને ગુરુમાં શ્રદ્ધા ગુરુ વચનનો વિશ્વાસ એને ટૂંકા સમયની અંદર સુરતાની એકાગ્રતા થઈ જાય છે થોડા સમયમાં વર્ષોની તપસ્સર્યા જે થાય છે એ એક વિશ્વાસથી થોડા સમયમાં માથે પાછી આવી સદગુરુની કરુણા હોય વિના કરે પ્રગટાય દ્રષ્ટિ કરવા ભરેલી નામ ને રૂપ મટી જાય કૃપા દ્રષ્ટિથી નામ રૂપ વાળા દેહની જે આપણી ભાવના હતી અમારું નામ ને આ ઠામ ને આ ગામને આનો દીકરો ના મારા બાપ ને આ અમારી અટકને આ મારા સગાના મારા વાલાના મારા હેતુને મિત્રોને જે નામરૂપ વાળા દેહની ભાવના હતી એ સદગુરુની કૃપા દ્રષ્ટિથી નામરૂપ વાળા દેહપણાની ભાવના છૂટી ગઈ ગુરુદ્રષ્ટિ કૃપા ભરેલી નામને રૂપ મટી જાય એવી ગુરુકૃપા છે અપાર જેનો વાણી ન પામે પાર એવી ગુરુકૃપા છે અપાર કલ્પતરુ કલ્પે પારસવાણી પર્સ પરખાય કલ્પતરુ ની બેહીને તમે કલ્પો ઈ થાય પણ ન કલ્પો તો કલ્પવૃક્ષ તમને કાંઈ આપે નહીં ત્યારે તમે નો કલ્પોને આપે એવા ગુરુ એવા ગુરુ મેં વાત ન કરી કે મારે કઈ થોડા શ્યારમાં ઘઉં માગવા જવાય ભાઈ પ્રસાદી રૂપે જોઈ છે એમય ન કહેવાય આપણે વિચાર્યું ન હોય આપણી ઊંડું ઊંડું ચિંતન કરી તે એમ થાય કે આપણો ગુરુ આપણું કેટલું ધ્યાન રાખે છે કેટલી અંતરિક્ષ સહાય કરે છે કેટલી એની રૂઢી નજર આપણા ઉપર છે ને એ કરુણાની દ્રષ્ટિથી દરેકના હૃદયમાં વસીને આપણા કામ કરી રાખે છે જો દેખાય સમજાય એને માટે તો આ સદગુરુના પળે પળ પરચા છે એના પ્રમાણ છે નકર આપણે આપણી બુદ્ધિને ડખે ચડી જાય મેં બહુ આવું સારું કામ કરી લીધું મારી અહીંયા બહુ જાજા માણા ભેળા થયાન પહેલા ચોથાના મોતી ગુરુ કરે ભલામણા ન્યા આપણું ડાપણ કઈ કાયમ ન આવે આવે કાંઈ કાયમ ન આવે વિના કલ્પે આપણે કલ્પય ન હોય આપણે વિચાર્યુંય ન હોય અને આપે કલ્પતરુ કલ્પેથી પારસવણી થી પરખાય પારસ જ્યારે લોઢાને પરસે ત્યારે સોનું બનાવે ગુરુ દ્રષ્ટિ એ બે થી અધિક છે પારસ અને કલ્પતરુ કલ્પતરૂ કલ્પો ત્યારે આપે પારસ પરસે તો લોઢાને સોનું બનાવે પણ પારસ પારસ ન બનાવે ત્યારે સદગુરુ સંત પોતા સમાન બનાવે પોતા સમાન બનાવે એટલે ઘણા એવા મનસુભા કરે કે જેવા ગુરુ એવો હું થઈ જાઉં એમ નહીં જીવદશા ટાળીને પોતાના સ્વરૂપની ભાન કરાવે એના રૂપે બનાવવા કહેવાય બીજી રીતે કહું તો તમે સુરતાથી એના સ્વરૂપમાં સમાઈ ગયા એટલે તમે એનામાં સમાઈ ગયા એટલે એ રૂપે બની ગયા નકર આમાં બીજા ઘણાય મન મનસુભા કરે છે કે જેમ ગુરુ ઉસે આસને બેહીન પૂજાય એમ આપણે મન પૂજાવાન જાજા લોકો આપને ભેગે લાગવા મંડે નહીં એવા હોત ગણાય મનસુબા કરતા હોય એવો મનસુબો જિજ્ઞાસુ સાધકે ન કરવો તમારા ગુરુમાં હમાય જવાનો કરવો ભાઈ ગુરુમાં સમાય જવાનો મનસુભો કરવો બિંદુ શાયરમાં સમાય તો સાયર રૂપ બની જાય એવી ભાવનામાં બને તો ઝીણું થવાની કાયમ ભાવના કરવી ને કોક આપણું અપમાન કરે ન બોલાવે તો એમાંય રાજી થવું કે આ કાંઈક મારા ગુરુ મારો ઘાટ ઘડતા આવી છે મારો અભિમાન ઓગાળવા આવું કંઈક કરતા હોય કદાચ દાસને માટે મારા સદગુરુ જે કરતા આવી છે એ હિત કરે છે એવું જ એને સમજાઈ જાય એવું જ એને નક્કી થઈ જાય એ આ જગતમાં મનુષ્ય જીવનમાં ખેલ ખાટી જાય છે પોતાના જન્મને સફળ કરી જાય છે ધ્યેયને હાસલ કરી જાય છે અને સદગુરુ ચરણનો જન્મ જન્મનો અધિકારી બની જાય છે કલ્પતરુ કલ્પેથી પારસમણી પરસથી પરખાય વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત કૃપારૂપી અમૃત આપણે વિચાર્યું ન હોય ને એવું આપે અને માગે એને મળતી એ નથી જે રહેણી કરણીમાં રે છે અહીંયા વગર માગે સદગુરુ કરુણાની વાદળી વરસાવે છે જ્યાં કરુણાની વાદળી વરસતી હોય ત્યાં કાયમને માટે વાદળી વરસે ને જેમ પૃથ્વી ધનધાન્યથી ખીલી ઉઠે એમ આપણી હૃદય ભૂમિકાની અંદર અનત ગુણોનું પ્રાગટ્ય થાય ગુણ સંપન્ન સાધક બને અને સમય આવે એમાં અનુભવના ફળ લાગે પણ ક્યારે કે ગુરુની વાદળી કૃપાની વરસે ત્યારે વાદળી વર્ષા વિના વાવેલું બીજક સ્ફુરતું નથી જ્યારે વાદળી વરસે ત્યારે વાવેલું બીજક સ્ફુરે સદગુરુની કૃપાની વાદળી વરસતા જે આપણે સતનામનું બીજક આપણી હૃદય ભૂમિકામાં વાવ્યું છે એ સ્ફુરે છે આપણી હૃદય ભૂમિકા ગુણથી ખીલી ઉઠે છે ને સમય આવ્યો એમાં એક દી જરૂર ફળ લાગે છે માટે સમર્પણ થઈ જા સદગુરુમાં મેલી દે મન અહંકાર લાભુ બિંદુ સાયરમાં સમાય જાય સદગુરુમાં સમર્પણ થઈ જા બિંદુને શાયરુપ બ્રહ્મ સાયર ગુરુમાં મેળવી દે બસ તને જીવનમાં આનંદ થઈ જાય લીલા લેર થઈ જાય એટલે દરેક સંતો મહાપુરુષોની આપણા ઉપર કરુણા વરસી રહી છે ને આવા પ્રસંગો પાત આપને એમ લાગે કે જાણે આપણા કોઈ સંતો ગયા જ નથી બધાય હાજરા હાજર રહી અને આપણી ગદગંગાની રખેવાળી કાયમ કરી રહ્યા છે કરશે અને ભવિષ્યમાં પણ થશે એ ગુરુની દયા અને કૃપા છે માટે આનંદમાં રહેવું ને આનંદ કરવો સદગુરુદેવની